પ્રેમ એવો છે કે ગમે એટલી તકલીફ હોય તો રવિન્દ્રભાઈ ભાઈ એમનો આગ્રહ હતો પણ મેં એવું કીધેલું કે આવી નહી શકાય વાઘોડિયામાં પાટીલ સાહેબ આવ્યા છે અને મોટો કાર્યક્રમ છે ચાલુ કાર્યક્રમમાં નવતમ સ્વામી એ ફોન કર્યો કે અહીંયા આવતો પડશે એટલે જેવા પાટીલ સાહેબ તરત જ ગાડી આ બાજુ દોડાવી પડી અહીંયા દિલના પડેગારો કરવાનું કીધું પણ હું તો એવું માનું છું કે રાજ સત્તા કરતા ધર્મ સત્તા મહાન હોય અને ધર્મ સત્તા આપણને આશીર્વાદ આપી દીધા છે એમની જે લાગણી છે એ પણ એમણે વ્યક્ત કરી છે આપણે એમની લાગણી સાથે સંમત થઈએ દિશતાબ્દી મહોત્સવમાં આપણાથી જે કંઈ શક્ય હોય તમામ સેવા કરીએ મારે તો વડતાલ સાથે અનેરો સંબંધ છે વર્ષો પહેલાં વડોદરામાં કોર્પોરેટર હતા અને કંઈ પણ થાય એટલે વડતાલ પહોંચી જવાનું ત્યાં જઈને નૌતમ સ્વામી ના રૂમ અને બધી તકલીફ એ એમના માથે લઈ લે અને એમાંથી બહાર કાઢે એટલે વર્ષો લગભગ ત્રીસેક વર્ષથી એમની સાથે આત્મીય સંબંધ છે અને હું તો રાજકારણમાં પણ કહેતો હોઉં જે કે ઋષિ મુનિઓના આશીર્વાદથી એમના માર્ગદર્શનથી જ રાજકારણ ચાલવું જોઈએ જ્યારે જ્યારે કોઈ પણ રાજસત્તાએ સત્તા સાથે અથડાવવાનો પ્રયત્ન કર્યો છે એ રાજસત્તા ખતમ થઈ જાય છે ત્યારે એમનું જે માર્ગદર્શન હશે એમની જે સૂચન હશે એ પ્રમાણે જ કામગીરી થશે એમણે અહીંયા કહ્યું આ ગામના એટલે કે પારીખાના ને એની આજુબાજુના જે કઈ ગામોના કઈ કામો હોય પણ સ્વામીજી છેલ્લા છ વર્ષમાં ડબ્બો વિધાનસભાને કદાચ સાહીઠ વર્ષમાં નહીં મળ્યા હોય એટલું બજેટ સરકાર માંથી આપવામાં આવ્યું છે હમણાં એક રસ્તો મંજૂર થયો કોળી સોમપુરા મેવાસના એ લોકોએ મને કહ્યું કે ચાર પેઢીથી અમારી આ માંગણી હતી અમારી ચાર પેઢી વધતી ગઈ ત્યારે આ માંગણી મંજૂર થઈ છે ઘણા રસ્તા વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષથી માંગણીઓ હતી એ બધી પૂરી કરી છે નાના નાના ગામોમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ તમારા આશીર્વાદથી ડભોઈને જે દર્ભાવથી બનાવવાનો નિયમ લીધો છે એને પૂર્ણ કરીશું અને દરબાવ હતી વિકસિત નગરી હતી જાઓ જલાલીથી ભરપૂર હતી પરિવાર એને જાઓ જલાલીથી ભરપૂર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હું તો જાહેરમાં કહેતો હું છું કે એક કોમ સિવાય બધા જ મારા છે કારણ કે જાહેરમાં કહેતો હું છું મત પણ લેવા જતો નથી પ્રચાર કરવા પણ એ લોકો પાસે જતો નથી ફક્ત જે આપણા છે એના જ મત જોઈએ છે બીજાના આપણે દૂરથી જ હાથ જોડીને કહીએ છીએ કે માફ કરજો અમારી મતપેટીઓને અબડાવતાના અને એમાં આપ સૌનો પ્રેમ સહકાર મળ્યો છે જ્યાં સુધી ડભોઈનો ધારાસભ્ય છું આ જ નિયમ પ્રમાણે ચાલવાનો છું અને ધર્મ સત્તાના આશીર્વાદ સાથે એમના માર્ગદર્શન સાથે જ દર્ભાવતીનું રાજકારણ ચાલશે એવી આપ સૌને ખાતરી આપું છું જય સ્વામિનારાયણ